નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આઈસીઈની આ યુટ્યુબ ચેનલમાં આપ બધાનું મિત્રો ફરી હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ગઈકાલે આપણે સરસ મજાનો એક નવો સબ્જેક્ટ આપણે ચાલુ કર્યો એ સબ્જેક્ટ એટલે કોમ્પ્યુટર અને કોમ્પ્યુટરના ભાગ વન એટલે કે પાર્ટ વનની આપણે સરસ મજાની માઇક્રોસોફ્ટ એક્સેલના એક ટોપિકની મિત્રો આપણે શરૂઆત કરી હતી આજે જે મિત્રો આ ભાગને આપણે આગળ વધારીએ છીએ અને પાર્ટ ટુ એટલે કે એક્સેલનો આપણે જે ગઈકાલે ફંક્શન નામના ટોપિકની શરૂઆત કરી એનો પાર્ટ ની મિત્રો આજે આપણે શરૂઆત કરી રહ્યા છીએ મિત્રો પણ આ પાર્ટની મિત્રો શરૂઆત કરતા પહેલાં આ બધાનો ખાસ કરીને મિત્રો ઘણી બધા લોકો આજે ગઈકાલનો વિડીયો જોયો ઘણા બધા લોકોની મેં કમેન્ટો પણ જોઈ મિત્રો ઘણા બધા લોકોના તમારા બધાનો ખૂબ જ પ્રેમ લાગણી અને હૂફ મળી એના માટે મિત્રો આખા આઈસ પરિવાર વતી હું આ બધાનો ધન્યવાદ ધન્યવાદ અને ધન્યવાદ કરું છું મિત્રો ખાસ કરીને મિત્રો આપના બધાનો આવો જ પ્રેમ અમારા ઉપર વરસાવતા રહેજો અમે જ મિત્રો આવે કંઈકને કંઈક નવા ટોપિક સાથે આગળ વધતા રહેશો મિત્રો બીજી મિત્રો અમુક કમેન્ટો એવી આવી મિત્રો કે અમુક પ્રશ્ન આવ્યા પ્રશ્નના હું જવાબ આપી દઉં જેથી તમને લોકોને પણ સમજવામાં સરળ થઈ જાય સૌથી પહેલો મિત્રો સરસ મજાનું આપણું કરંટ અફેરનું મેગેઝિન કે જેમ મિત્રો આપણે ન્યૂઝપેપરની સવારના પોરમાં રાહ જોતા હોય એમ દર વીકે તમે બધા જ લોકો આઈસ મ્યુઝિકની રાહ જોવો છો મિત્રો ગર્વની ને લાગણી અનુભવું છું મિત્રો કે આપ આઈસ મ્યુઝિકને આટલું ચાહો છો મિત્રો આટલો પ્રેમ કરો છો મને પણ ખબર છે કે આઈસ મ્યુઝિક આપણા માટે પરીક્ષા માટે ખૂબ જ માર્ક્સ મેળવવા માટે ખૂબ જ ઉપયોગી કરંટ અફેરનું મેગેઝિન સાબિત થયું છે મિત્રો હા હમણાં કોરોના કોરોના મહામારીની હિસાબે મિત્રો આઈસ ક્યાંક ને ક્યાંક ડિફરન્સ વીકમાં ચાલી રહ્યું છે તો મિત્રો અમારી ટીમ વતી અમે પૂરતો પ્રયાસ કરીએ છીએ કે વીક સાથે થઈ જાય અને આઈસ મેજિક પાછું રેગ્યુલર તમારા સુધી પહોંચી જાય મિત્રો એના માટે મિત્રો થોડોક અમને બધાને સાથ અને સહકાર આપજો મિત્રો અમે થોડાક સમયની અંદર આઈસ મેજિકને પાછું સરસ મજાનો વીકમાં જે રેગ્યુલર છે એ વીક પ્રમાણે કરી આપશો મિત્રો બીજા મિત્રો ઘણા બધા પ્રશ્નો લેક લેક્ચર રિલેટેડ પણ હતા તો મિત્રો આપણે જે બધી સિરીઝો આ કોરોના મહામારીની હિસાબે મિત્રો આપણે કોકના કોક માધ્યમથી સ્ટુડન્ટ સુધી પહોંચવાનો મિત્રો પ્રયત્ન ચાલુ જ રાખ્યો છે મિત્રો હંમેશા આઈસી સ્ટુડન્ટ માટે કાર્યરત જ હોય છે મિત્રો અને આપણે જોયું કે ઘણા બધા સાહેબોએ ઘણા બધા લેક્ચરની શરૂઆત કરી જેમાં સરસ મજાના કરંટ અફેરના લેક્ચર લોકડાઉનની અંદર આપણને બધાને ખબર છે અમિત સરે શરૂ કર્યા પછી અનલોક થયું ત્યારે હિરેન સરે પણ એના કરંટ અફેરના લેક્ચર સર્વશ્રેષ્ઠ આપ આપવાનો મિત્રો પ્રયત્ન કર્યો આગળ જતા સાંસ્કૃતિક વારસાના લેક્ચર દિશાંતરે મિત્રો તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો અને સંસ્થાના ડિરેક્ટર એટલે કે મૌલિક સર મિત્રો સરસ મજાની એમસીક્યુ સિરીઝ તમારા સુધી લઈ આવવાનો પ્રયત્ન કર્યો મિત્રો આ બધી સિરીઝો મિત્રો ચાલુ જ રહેશે આ સિરીઝો કોઈ બંધ નથી થવાની હા અંતરે મિત્રો અમે એવો આખે આખો પ્લાનિંગ કરીએ છીએ સમય અંતરે મિત્રો અમે બધા સબ્જેક્ટના ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક સમય અંતરે મિત્રો બધા લેક્ચર આપવાનો મેક્સિમમ પ્રયાસ કરી જ રહ્યા છીએ અને જે લોકો બંધારણ વિશે પૂછતા મિત્રો અત્યારના સરની તબિયત ના તંદુરસ્ત હોવાને કારણે હમણાં થોડોક તમને ભારતના બંધારણના લેક્ચર હમણાં જોવા નહીં મળતા હોય તો મિત્રો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે સરસ સરસ મજાના તાજા મજા થઈ જાય પાછા આવી જાય અને તમારા સમક્ષ પાછી મિત્રો શરૂઆત કરે ભારતના બંધારણના સિરીઝની મિત્રો તો આ ખાસ તમારા જે કંઈ કમેન્ટ હતી તમારા મૂંઝવતા પ્રશ્નો હતા મિત્રો એનો સર્વશ્રેષ્ઠ આન્સર આપવાનો મેં પ્રયત્ન કરેલો છે મિત્રો મિત્રો ખાસ આપણે આપણા ટોપિક ઉપર આગળ વધીએ આપણા ટોપિકની મિત્રો શરૂઆત કરું એ પેલા પાછું એક વખત તમને લોકોને રિમાઇન્ડર આપું છું કે આપણે આ એક્સેલ પ્રોગ્રામનો પાર્ટ બીજો જોઈ રહ્યા છીએ અને પાર્ટ વન ઓલરેડી મિત્રો યુટ્યુબની આપણી આઈસી રાજકોટ ઓફિશિયલ ચેનલમાં મિત્રો મુકાઈ ગયો છે તો ખાસ કરીને પેલો પાઠ મિત્રો જોઈ લેજો પછી જ મિત્રો આ પાર્ટ ઉપર આગળ જોજો જેથી તમને સમજવામાં ઈઝી થઈ જાય પેલો પાર્ટ તમારી ખોપરીમાં બેસી ગયો હોય તો બીજો પાર્ટ ઓટોમેટિક તમારી ખોપરીમાં મિત્રો ઘૂસી જ જવાનો છે તો મિત્રો ખાસ કરીને આજના બીજા પાર્ટની આપણે શરૂઆત કરીએ પણ પેલા પાર્ટની અંદર આપણે શું શું સમજા એનું મિત્રો મિત્રો પાંચ મિનિટની અંદર ફરીથી રિવિઝન કરીએ સૌથી પહેલાં આપણે જોયું કે માઇક્રોસોફ્ટ એક્સેલમાં સરસ મજાના પરીક્ષાલક્ષી એક કમાન્ડનો આપણે ઉપયોગ જોયો એ કમાન્ડ એટલે ફંક્શન્સ નામનો કમાન્ડ મિત્રો આપણે સૌથી પહેલાં બેઝિક માહિતી માહિતી લીધી કે ફંક્શન કોને કહેવાય પછી આપણે આગળ જોયું કે ફંક્શનનો ઉપયોગ શું ફંક્શનનો ઉપયોગ પછી આપણે જોયું કે ફંક્શન કઈ રીતના લખી શકાય પછી આપણે આગળ જોયું કે આવા એક્સેલમાં કેટલા ફંક્શન્સ છે જેને આપણે કઈ છે ટાઈપ્સ ઓફ ફંક્શન મિત્રો અને એમાંથી આપણે સૌથી પહેલાં ફંક્શનની આપણે શરૂઆત કરી ફંક્શન એટલે ટેક્સ ફંક્શનની મિત્રો અને આપણે આખું લિસ્ટ જોયું કે ટેક્સ ફંક્શન નામની કેટેગરીમાં આટલા આટલા ફંક્શનની મિત્રો શરૂઆત થઈ છે અને એટલા ફંક્શનની અંદર આપણે ફંક્શન જોયા એમાં સૌથી પહેલાં ત્રણ ફંક્શન ચેન્જ કેસ માટેના જોયા એ ત્રણ ફંક્શન એટલે કે એક અપર જોયું લોઅર જોયું પ્રોપર જોયું પછી મિત્રો માહિતીને અલગ કરવા માટે ત્રણ પ્રકારના ફંક્શન જોયા એક જોયું લેફ્ટ એક જોયું રાઇટ અને એક જોયું મિડ નામનું ફંક્શન મિત્રો તો આટલી વસ્તુ આપણે પહેલાં સેશન પહેલાં ભાગની અંદર માઇક્રોસોફ્ટ એક્સેલના ફંક્શનમાંથી મિત્રો આપણે જોઈ ગયા હવે મિત્રો આપણે આજે બીજા ભાગની આપણે શરૂઆત કરીએ છીએ અને આ જે ટેક્સ્ટ ફંક્શનને જ્યાંથી અધૂરા હતા એટલે કે મિડ આપણે પૂરું કર્યું હતું ત્યાંથી મિત્રો શરૂઆત કરું છું મિત્રો ફંક્શનની આપણે વાત કરતા હતા મિત્રો બરોબર નેક્સ્ટ ફંક્શન મિડ એટલે કે મિડલ નામના ફંક્શન પછીનું ફંક્શન એટલે મિત્રો લેન્ડ નામનું ફંક્શન મિત્રો અને આપણ આપણી કોમ્પિટિટિવ એક્ઝામમાં ફંક્શન મિત્રો પૂછાઈ ગયું કે લેન્ડ ફંક્શનનું કાર્ય શું તો કે મિત્રો યાદ રાખજો આપણે ગઈકાલના લેક્ચરમાં પણ ચર્ચા કરી ફંક્શનમાંથી યાદ શું રાખવાનું તો કે એક યાદ રાખવાનું ફંક્શનનું નામ બીજું યાદ રાખવાની ફંક્શનની વ્યાખ્યા ત્રીજું યાદ રાખવાનું ફંક્શન લખવામાં આર્ગ્યુમેન્ટ કેટલી જોઈ અને ચોથું યાદ રાખવાનું છે ફંક્શન લખાઈ ગયા પછી આ ફંક્શનનો આન્સર કેવો આવશે આ ચાર વસ્તુ આપણા મગજમાં ઘૂસી જાય એટલે ફંક્શનમાં આપણો એક માર્ક મિત્રો કેવો મળી જાય તો કે રોકડો મળી જાય મિત્રો તો આ જ પ્રયાસ છે મિત્રો આપણો અને આપણે એટલા માટે જ આપણે ભેગા થયા છીએ કે આપણને આમાંથી એક માર્ક આપણને પૂરા મળી જાય મિત્રો તો પહેલાં તો ફંક્શન લેન ફંક્શન કરે શું તો કે લેન ફંક્શનનું કાર્ય ફંક્શન શું કરે તો કે જે કાંઈ તમે ટેક્સ લખો છો અથવા ટેક્સ સિલેક્ટ કરો છો એની લંબાઈ નંબરમાં કાઉન્ટ કરીને આપે એટલે કે કેટલા કેરેક્ટરની લેન્થ છે આ લેન્થ તમને કાઉન્ટ કરીને આપે છે કયું ફંક્શન તો કે લેન્થ ફંક્શન બરાબર આગળ સમજવાનું એક ડેફિનેશન દ્વારા પ્રયત્ન કરીએ કે માહિતીની શું કાઉન્ટ કરીને આપે છે તો કે લેન્થ કાઉન્ટ કરીને આપે છે મિત્રો એ પણ આપણે સમજવાનું છે કે લેન્થ ફંક્શનમાં આર્ગ્યુમેન્ટ ટોટલ કેટલી હોય તો કે એક જ હોય લેન્ડ ફંક્શનમાં ટોટલ આર્ગ્યુમેન્ટ આપણને જોવા મળે છે માત્ર એક જ હવે આ ફંક્શનનો આપણે રિયલ માં ઉપયોગ કરવો જ છે મિત્રો તો આપણે ગઈકાલના લેક્ચરમાં પણ જોયું કે રિયલ લાઈફ માટે ઉપયોગ કરવો હોય તો આપણે કરીએ જ એવું સમજીએ જ કે આપણા હાથમાં કોમ્પ્યુટર છે જ મિત્રો અને આપણે માહિતી ઉપર ઇમ્પ્લિમેન્ટ કરવું જ છે તો આપણે એક પહેલાં માહિતી લખીએ એટલે આપણે એક માહિતી લખી એ વન નામના સેલમાં એ સેમ એઝ ઇટ ઇઝ એક માહિતી લખી આઈસીઈ ઇન્સ્ટિટ્યૂટ મિત્રો બરાબર એ વન નામના સેલમાં આપણે એક માહિતી લખીએ આઈસીઈ ઇન્સ્ટિટ્યૂટ આપણે આની લેન્થ જાણવી છે કે આઈસી ઇન્સ્ટિટ્યૂટમાં ટોટલ કેટલી લેન્થ છે શબ્દોની કેટલી લેન્થ છે મિત્રો તો આપણને ખબર જ છે કે આપણે ફંક્શન ઇમ્પ્લિમેન્ટ કરવું હોય તો ગઈકાલના લેક્ચરમાં જોયું પાછું માઇન્ડમાં રિકોલ કરો મિત્રો કે ફંક્શનની શરૂઆત હંમેશા શેનાથી થાય તો કે ત્રણ સિમ્બોલથી કરી શકાય ત્રણમાંથી કોઈ પણ એક કા ઇક્વલ ટુ કા પ્લસ ને કા એટ ધ રેટ તો આપણે ફંક્શનની શરૂઆત કરી મોટાભાગે આપણે ઇક્વલ ટુનો યુઝ કરીએ છીએ એટલે ઇક્વલ ટુ કરીને આપણે ફંક્શનની શરૂઆત કરી બીજો પેરામીટર વિચારો શું આવે તો કે ફંક્શન હંમેશા રેડીમેન્ટ જ હોય અને બીજો તબક્કો શું આવે ફંક્શનનું નામ જ આવે બીજું આવે ફંક્શનનું નામ તો આપણે ફંક્શન કયું યુઝ કરવું છે તો કે લેન એટલે બીજું આવ્યું ફંક્શનનું નામ પછી આવ્યું બ્રેકેટ સ્ટાર્ટ અને એ કીધું જ છે કેટલી આર્ગ્યુમેન્ટ છે તો કે એક જ એની આર્ગ્યુમેન્ટ છે ટેક્સ આર્ગ્યુમેન્ટ એટલે કે કાર્ટ ટેક્સ લખો જો લખો તો યાદ રાખવાનું છે ટેક્સ જ્યારે લખવામાં આવે ત્યારે ડબલ ઇ કોમામાં જ લખવામાં હોય અને નથી લખતા તો ડાયરેક્ટ શું કરો તો કે સિલેક્ટ કરો બરાબર તો આપણાનું ઇમ્પ્લિમેન્ટ કરીએ છે તો આપણાનું ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ મિત્રો આગળ વધીએ ઇક્વલ ટુ લેન્ડ બ્રેકેટમાં એક આર્ગ્યુમેન્ટ લેવાની છે એક પેરામીટર લેવાનો છે તો જે આ ટેક્સ લખેલી છે એ મેં લખી એ મેં સિલેક્ટ કરી બ્રેકેટ કર્યો પૂરો લેન્થ કરે શું તો કે આઈસી ઇન્સ્ટિટ્યૂટમાં ટોટલ કેટલા કેરેક્ટર છે એની લેન્થ કાઉન્ટ કરીને આપે તો અહીંયા આન્સર મિત્રો આપણને મળે છે થર્ટીન તો પ્રશ્ન એવો ઊભો થતો હશે થર્ટીન કઈ રીતના જે લોકોએ ગઈકાલનો લેક્ચર જોયો છે એ લોકોને તરત ખબર પડી જશે કે થર્ટીન કઈ રીતના આવ્યા પણ છતાં હાઈલાઇટ કરી દઈ કે ત્રણ કેરેક્ટર આઈસીના ત્રણ કેરેક્ટર આઈસીના અને પાછળના કેરેક્ટર ઇન્સ્ટિટ્યૂટના કેટલા કેરેક્ટર થાય છે મિત્રો તો કે ખાસ કરીને ગણીએ બરોબર વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એઈટ અને નાઇન અને ત્રણ આગળના તો તમને પ્રશ્ન થાય કે નવ ને ત્રણ તો બહાર જ થાય તો અત્યાર કેવી રીતના આવ્યા તો મિત્રો યાદ રાખજો ગઈકાલે પણ મેં હાઇલાઇટ કર્યું હતું કે વચ્ચે આપેલી સ્પેસને પણ આ ફંક્શન કાઉન્ટ કરે જ છે મિત્રો સ્પેસને પણ મિત્રો એ શેના તરીકે કાઉન્ટ કરે છે ટેક્સ્ટ તરીકે કાઉન્ટ ઘરે જ છે મિત્રો એટલે ટોટલ લેન્થ ટોટલ લેન્થ મિત્રો કેટલી આવે સ્પેસ સાથે તો કે થર્ટીન મિત્રો તો આ ફંક્શનનું કામ છે ના એક્ઝામમાં પણ આ ફંક્શન મિત્રો પૂછાઈ ગયું કે લેન્થ ફંક્શન શેના માટે ઉપયોગમાં આવે છે તો કે અક્ષરની લંબાઈ માટે જે ફંક્શન ઉપયોગમાં આવે ફંક્શન એટલે મિત્રો લેન્થ નામનું ફંક્શન તો મિત્રો નેક્સ્ટ ફંક્શનની વાત કરીએ નેક્સ્ટ ફંક્શન એટલે મિત્રો આપણા માટે રહેશે રિપ્લેસ ફંક્શન પણ આ મિત્રો શન ફંક્શનને સમજતા પહેલા એક ફંક્શન જે ગઈકાલના લેક્ચરની અંદર જોયું એટલે કે મિડ નામનું ફંક્શન એટલે કે મિડલ નામનું ફંક્શન તો એ ખાસ મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે મિડલ ફંક્શનની અંદર મિત્રો ટોટલ ત્રણ આર્ગ્યુમેન્ટનો સમાવેશ થાય છે જ્યારે રિપ્લેસ ફંક્શનની અંદર મિત્રો યાદ રાખજો ટોટલ ચાર આર્ગ્યુમેન્ટનો સમાવેશ થાય છે નામ ઉપરથી જ મિત્રો ખબર પડી ગઈ છે વ્યાખ્યા કે રિપ્લેસ એટલે કે શું થાય રિપ્લેસ ફંક્શન તો કે કોઈ નવી માહિતી રિપ્લેસ કરાવી શકાય કોઈ જૂની માહિતીની જગ્યાએ રિપ્લેસ ફંક્શનની વ્યાખ્યા આવી થઈ છે કે કોઈ જૂની માહિતીની જગ્યાએ કોઈ નવી માહિતી દાખલ કરવી હોય તો એના જ માટે એક ફંક્શનનો યુઝ કરવો આવે છે એ ફંક્શન એટલે રિપ્લેસ નામનું મિત્રો ફંક્શન મિત્રો બરોબર તો આ વ્યાખ્યા છે કે અક્ષરોને બદલાવવા માટે કયા ફંક્શનનો યુઝ થાય છે તો કે રિપ્લેસ હમણાં જ મેં કીધું એમ રિપ્લેસમાં મિત્રો ટોટલ કેટલી આર્ગ્યુમેન્ટ હોય છે તો કે ચાર મિત્રો અને મિત્રો આર્ગ્યુમેન્ટ બધાની ખાસ કરીને યાદ રાખજો ભૂલવાની નથી કારણ કે એક્ઝામની અંદર મિત્રો આર્ગ્યુમેન્ટમાંથી પણ પ્રશ્નો પૂછાતા એવા છે અને ગઈકાલના લેક્ચરમાં પણ મેં કીધું હતું કે જે હમણાં બે ત્રણ એક્ઝામો લેવાની બિન સચિવાલય કે પેપરમાં મિત્રો મિત્રો ઇફની આર્ગ્યુમેન્ટ પૂછાયેલી હતી તો ખાસ કરીને આર્ગ્યુમેન્ટ પણ મિત્રો આપણે યાદ રાખવાની છે મિત્રો હવે આ ફંક્શનનું આપણે રિયલ લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરવું જ છે મિત્રો તો પહેલાં તો સૌથી પહેલાં આપણી પાસે માહિતી જોશે તો આપણે પહેલા સ્ટેપ ઉપર આગળ વધીએ સૌથી પહેલાં એક માહિતી લખી આઈસી ઇન્સ્ટિટ્યૂટ આ ઓરિજિનલ જૂની માહિતી છે આઈસી ઇન્સ્ટિટ્યુટ આમાં આપણે કંઈક ચેન્જ કરવો છે જેમ કે અહીંયા આઈસી ઇન્સ્ટિટ્યૂટ લખેલું છે પણ આપણે ચેન્જ શું કરવો છે તો કે અહીંયા આઈસી એજ્યુકેશન લખાયેલું આવવું જોઈએ એટલે આપણી પાસે બે શબ્દો છે પહેલો શબ્દ એટલે આઈસી બીજો શબ્દ એટલે કે ઇન્સ્ટિટ્યૂટ એમાં આપણે ચેન્જ કરવો છે સેમાં તો કે આઈસી એમને એમ રાખવું છે ઇન્સ્ટિટ્યૂટની જગ્યાએ એજ્યુકેશન લખેલું આવવું જોઈએ તો એના માટે આપણે બધાએ મિત્રો ફંક્શનની આર્ગ્યુમેન્ટ ડિટેલમાં સમજવી ખૂબ જ જરૂરી છે તો જ આ ફંક્શન કઈ રીતના કાર્ય કરે છે આપણને ખબર પડી જાય તો આપણને બધાને ખબર છે કે ફંક્શનની શરૂઆત કરવી હોય તો સૌથી પહેલાં આપણે બીજા સ્ટેપ ઉપર આગળ વધીએ ફંક્શનની શરૂઆત ઇક્વલ ટુના સિમ્બોલથી આપણે કરીએ છીએ એટલે ઇક્વલ ટુથી ફંક્શનની શરૂઆત થઈ પછી આપણે લખ્યું ફંક્શનનું નામ એટલે કે રિપ્લેસ પછી સીપ સાથે નવ નંબરની કી પ્રેસ કરી એટલે બ્રેકેટ શરૂઆત થઈ અને તરત જ અહીંયા મિત્રો નીચે લખેલું આવી ગયું ટોટલ આર્ગ્યુમેન્ટ છે ચાર મિત્રો બધા આર્ગ્યુમેન્ટના નામ બોલું છું અને સમજાવવાનો પ્રયત્ન કરું છું સૌથી પહેલી આર્ગ્યુમેન્ટમાં મિત્રો લખેલું છે ઓલ્ડ ટેક્સ્ટ એટલે કે જૂની માહિતી તમે અહીંયા લખો અથવા સિલેક્ટ કરો કે જેમાં તમારે ચેન્જ કરવો છે ઓલરેડી આપણી પાસે એ વન નામના સેલમાં જૂની માહિતી લખેલી જ છે તો જ્યારે આપણે આમાં પ્રેક્ટિકલ કરશું ત્યારે આપણે આને શું કરશું તો કે સિલેક્ટ કરીશું બીજી આર્ગ્યુમેન્ટ કીધી છે સ્ટાર્ટ નંબર સ્ટાર્ટ નંબર એટલે શું તો કે તમારી પાસે આટલી મોટી માહિતી છે આમાં રિપ્લેસ તમારે કઈ જગ્યાએથી કયા અક્ષરથી કરવું છે એ અક્ષરનો ક્રમ આપો આપણને ખબર જ છે મિત્રો કે આઈસી ઇન્સ્ટિટ્યૂટમાં આપણે કીધું હમણાં જ સમજ્યા કે આપણે ઇન્સ્ટિટ્યુટમાં બદલાવ કરવો છે આઈસી એમને રાખવું છે ઇન્સ્ટિટ્યૂટમાં જ બદલાવ કરવો છે તો ઇન્સ્ટિટ્યૂટમાં બદલાવ કરવો હોય તો ઇન્સ્ટિટ્યુટ નામના સ્પેલિંગની શરૂઆત આઈથી થાય છે ક્યાંથી થાય છે તો કે આઈથી તો આઈનો નો ક્રમ કયો મિત્રો એ આપણને ખબર હોવી જોઈએ તો આપણે ક્રમ ગણીએ જ મિત્રો સાથે સાથે મગજમાં એ પણ કરતા જાય કારણ કે એક્સેલ મિત્રો એવો પ્રોગ્રામ છે કે તમારે પહેલાં ફોર્મ્યુલા માઇન્ડમાં કેલ્ક્યુલેટ કરવી પડે એક્સેલ તો માત્ર તમને લખવાની એક સહલિયત આપે અને સામે આન્સર કરેક્ટ આવશે કે નહીં એનો તમને જવાબ આપે બરાબર તો પહેલાં પહેલાં માઇન્ડમાં તમને આખી આખી ફોર્મ્યુલા સેટ થયેલી હોવી ખૂબ જ જરૂરી એટલે જ મિત્રોએ કીધું સ્ટાર્ટ નંબર તો મારે આઈથી શરૂઆત કરવી છે તો આઈ કેટલામો કેરેક્ટર છે તો કાઉન્ટ કરીએ આઈ સી ઈ એટલે ટોટલ ત્રણ કેરેક્ટર થયા વન ટુ થ્રી સ્પેસ પણ મિત્રો કાઉન્ટ થાય છે એટલે 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 સ્પેસ અને આઈ મિત્રો મિત્રો કેરેક્ટર કેરેક્ટર થયો ફાઈ નામનો તો અહીંયા મિત્રો સ્ટાર્ટ નંબર જે જગ્યાએ લખેલું છે ને આપણે શું કરવું પડે તો કે ફાઈ એટલે કે ફાઈ થી આપણે શરૂઆત થઈ આવું કર્યું કહેવાય કે અહીંયાથી રિપ્લેસ થવું જોઈએ પછી ત્રીજી આર્ગ્યુમેન્ટ મિત્રો કીધી છે નંબર ઓફ કેરેક્ટર એટલે કેરેક કેરેક્ટર સુધી જવું જોઈએ કેટલા કેરેક્ટર સુધી તમારે માહિતીને રિપ્લેસ કરાવી છે તો કે મારે આખા ઇન્સ્ટિટ્યૂટ જેટલા કેરેક્ટર છે એ બધાઈને રિપ્લેસ કરાવવા છે બરોબર તો મિત્રો હવે યાદ રાખજો જે મિડ ફંક્શન માં આપણે કાઉન્ટિંગ કર્યું હતું એ જ રીતના કે તમે એક વખત સ્ટાર્ટિંગ રેન્જ લઈ લ્યો છો એટલે એ રેન્જ તમારા માટે રાજા નામની રેન્જ થઈ જાય એ રેન્જ એટલે રાજા રાજા હંમેશા કેવો હોય પેલો જોઈ મિત્રો રાજા હંમેશા કેવો હોય પેલો જોઈ એનો મતલબ એવું કેવા માંગુ છું કે ભલે આ ક્રમમાં પાંચ આવતા હોય આઈસી પણ એ પાંચ આવી ગયા પછી આય એ તમારા માટે પેલો ક્રમ થઈ ગયો આય છે મિત્રો તમારા માટે કેવો ક્રમ થઈ ગયો તો કે ગણતરી કરવા માટે તમારું કાઉન્ટર પેલું થઈ ગયું અને પાછું કાઉન્ટર વનથી શરૂઆત કરવાની તો જ આપણને એન્ડ કેરેક્ટરની સાચી કેરેક્ટરની રેન્જ ખબર પડે એટલે મિત્રો મિડ ફંક્શનમાં મેં આ સમજાવ્યું હતું ત્યારે હાઇલાઇટ પણ કરેલું હતું કે ખાસ યાદ રાખજો આ જ ફંક્શન પાછું અહીંયા દોરાય છે પણ રિપ્લેસ તરીકે મિત્રો તો મિત્રો આ છે ને પેકથી શરૂઆત કરીએ તો ઈ એ પૂરું થાય છે તો આ વન આ ટુ આ થ્રી આ ફોર આ ફાઈવ આ સિક્સ આ સેવન આ એટ અને આ નાઇન મિત્રો આવી રીતના કાઉન્ટિંગ કરવું પડે આવી રીતના નથી કરવાનું કે ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન ઇલેવન ટ્વેલ્વ થર્ટીન કન્ટિન્યુ રેન્જનું કાઉન્ટિંગ નથી કરવાનું તમે જ્યાંથી સ્ટાર્ટિંગ કરો છો ભલે એનો ક્રમ તમે પાંચ આપ્યો તો પાંચથી સ્ટાર્ટિંગ થઈ ગઈ ઓકે પણ એ પાંચ હવે તમારા માટે તમારા ફંક્શનમાં કેવો થઈ ગયો તો કે રાજા થઈ ગયો એટલે પાછું કાઉન્ટર વન ઉપર આવી ગયું અને વનથી થી ગણતરી કરવાની મિત્રો શરૂઆત કરવાની હવે કેટલા કેરેક્ટર સુધી જવું છે તો કે ઇન્સ્ટિટ્યુટના બધા કેરેક્ટર લેવાના છે છેલ્લો કેરેક્ટર આઈ છે એટલે જો આપણે અહીંથી ફરીથી કાઉન્ટિંગ શરૂ કરીએ તો આ એટલે કેવો થઈ જાય તો કે વન પછી ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ અને નાઇન કેરેક્ટર એટલે જ મિત્રો ત્રીજી રેન્જ અહીંયા આપણે આપવી પડે તો કે નવ કેરેક્ટર સુધીમાં ચેન્જ થવો જોઈએ આપણે રેન્જનું કામ પૂરું કરી દીધું એટલે મોટા ભાગનું કામ કેવું થઈ ગયું પૂરું ચોથી રેન્જ શું કહે છે મિત્રો ચોથી રેન્જ કહે છે ન્યૂ ટેક્સ્ટ એટલે કે હવે આ તમે રેન્જ આપી એની જગ્યાએ નવી કઈ ટેક્સ લખવી છે તો આપણે જોયું જ મિત્રો આપણે આઈ સી એજ્યુકેશન કરવાનું છે તો મિત્રો એજ્યુકેશન તમારે અહીંયા લખવાનું પણ ટેક્સ તમે જ્યારે પણ લખો ત્યારે હંમેશા મિત્રો ભૂલવાનું નથી હંમેશા શેમાં લખવાની તો કે ડબલ ઇનોટેડ કોમામાં મિત્રો લાઈવ પ્રેક્ટિકલ જોઈએ આપણે મારા મગજમાં સેટ કર્યું તમે પણ મિત્રો આવી રીતના મગજ દ્વારા સેટ કરી અને પછી ડાયરેક્ટ એનું પ્રેક્ટિકલ પરફોર્મ પણ કરી શકો છો મિત્રો કારણ કે થિયરી બેઝમાં પ્રશ્ન પૂછે તો આપણું મગજ જ આપણું કોમ્પ્યુટર હોય અને આપણા મગજથી જ ફોર્મ્યુલા વિચારવી પડે અને ધારવું પડે કે આવું અહીંયા લખેલું હોય અને આવી રેન્જ લ્યો તો આઉટપુટ આવું આવી શકે મિત્રો તો ખાસ કરીને ઇમ્પ્લિમેન્ટ જોઈએ મિત્રો ઇક્વલ ટુ રિપ્લેસ પેલા કીધું છે ઓલ્ડ ટેક્સ તો ઓલ્ડ ટેક્સ લખેલી છે એ વન માં ચેન્જ ની શરૂઆત ક્યાંથી કરવી છે સ્ટાર્ટ નંબર મેં કીધું આઈ થી આ એટલે કેટલા થઈ ગયો તો કે પાંચમા નંબર નો કેરેક્ટર તો આ પાંચમો બીજી રેન્જ શું કીધી કેટલા કેરેક્ટર સુધી જવું જોઈએ તો કે એ સુધી જાવું જોઈએ તો મેં હમણાં જ કીધું સીધું કાઉન્ટિંગ શરૂ નહીં કરી દેવાનું ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન આવી કન્ટિન્યુ રેન્જ આપવાની નથી તમે જ્યારથી સ્ટાર્ટ કરો એ રાજા થાય રાજા એટલે કાઉન્ટર વન ઉપર આવે અને વન થી ઈ સુધી જાઓ એટલે ટોટલ કેરેક્ટર થઈ જાય મિત્રો નાઇન રેન્જ આપણને સમજાઈ ગઈ હશે અને ચોથી રેન્જ કે નવી માહિતી રિપ્લેસ કરાવી છે તો એજ્યુકેશન નામની માહિતી ન્યુ ટેક્સ ચોથી આર્ગ્યુમેન્ટ મિત્રો ન્યુ ટેક્સ તો એ હંમેશા સેમાં લખાય ડબલ ઇન્વોટેડ કોમામાં મિત્રો આ ખાસ યાદ રાખવાનું છે ટેક્સ હંમેશા સેમાં લખાય છે તો કે ડબલ ઇનવોટેડ કોમામાં જેવું આનું ઇમ્પ્લિમેન્ટ કરીએ તરત મિત્રો આપણને આન્સર આવે કે આઈસી ઇન્સ્ટિટ્યૂટની જગ્યાએ આપણી પાસે શું લખેલું આવી ગયું તો કે આઈસ એજ્યુકેશન મિત્રો તો ખાસ મિત્રો આ ફંક્શન આપણે યાદ રાખવાનું છે રિપ્લેસ એટલે કોઈ જૂની માહિતીની જગ્યાએ નવી માહિતી રિપ્લેસ થાય ટોટલ આર્ગ્યુમેન્ટ હોય ચાર ચાર આર્ગ્યુમેન્ટમાં પહેલાં જૂની ટેક્સ સિલેક્ટ કરવાની પછી સ્ટાર્ટિંગ નંબર સ્ટાર્ટિંગ નંબર લ્યો એટલે રાજા થઈ જાય કાઉન્ટર વનથી શરૂઆત કરવાની એન્ડિંગ કેરેક્ટર સુધીની કન્ટિન્યુ રેન્જ આપવાની બને પછી નવી ટેક્સ મિત્રો ડબલ ઇનુ રેટ કોમામાં લખો એટલે તમને આન્સર મિત્રો પરફેક્ટ જ મળે તો મિત્રો આશા રાખું છું કે તમને રિપ્લેસ ફંક્શન બહુ સરળતાથી સમજાઈ ગયું હશે નેક્સ્ટ ફંક્શન જે સીપીટી માં વારંવાર મિત્રો હોય એવું છે ખૂબ જ મહત્વનું અને થિયરી માં મિત્રો ખાસ યાદ રાખવાનું છે અને સીપીટી માં તો મિત્રો વારંવાર પૂછાય છે આ ફંક્શન એટલે જે લોકો કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ એક્ઝામ દેવા ગયા છે અગાઉ એને પણ ખબર જ હશે મિત્રો આ ફંક્શન એટલે કોન કોની નેટ નામનું ફંક્શન મિત્રો આ ફંક્શન મિત્રો કોન કોની નેટ કરે શું

કોણ કોની નેટ ફંક્શન શું યુઝ કરે તો કે અલગ અલગ સેલમાં લખેલી માહિતીને એક જ સેલમાં જોડવા માટે ઉપયોગમાં આવે છે આર્ગ્યુમેન્ટ કેટલી તો કે જ્યાં સુધી ફંક્શન લખવા દે ત્યાં સુધી મિત્રો આની કોઈ આર્ગ્યુમેન્ટ ફિક્સ હોતી નથી તમારે જેટલા સેલની માહિતી ભેગી કરવી હોય એટલા સેલ વારાફરતી વારા કોમા ઓપરેટર મૂકીને સિલેક્ટ કરતા જ આવા એક્ઝામ્પલ તરીકે આપણે સમજીએ એક માહિતી લખીએ અહીંયા મિત્રો બે માહિતી બદલાઈ ગઈ જોજો એ વન નામના સેલમાં લખેલું છે આઈસી એ વન નામના સેલમાં મિત્રો લખેલું છે આઈસી અને બી વન નામના સેલમાં મિત્રો લખેલું છે ઇન્સ્ટિટ્યુટ એટલે કે બે અલગ અલગ સેલમાં માહિતી લખેલી છે એ વન સેલ બી વન સેલ

કોન કોન્ડિનેટ ફંક્શન શરૂ કર્યું બ્રેકેટ કર્યું બ્રેકેટમાં મિત્રો અનંત અનંતુ પછી ડોટ ડોટ આપેલા છે એનો મતલબ એવો થાય કે તમારે જેટલી પેરામીટર જેટલી આર્ગ્યુમેન્ટ જેટલા સેલ એડ્રેસ હોય એટલા લઈ શકો તો આપણે આનું ઇમ્પ્લિમેન્ટ કરીએ જ મિત્રો સૌથી પહેલા આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ ઇક્વલ ટુ કોન કોન્ડિનેટ બ્રેકેટ શરૂ પેલા મારે ભેગું કરવું છે એ વન એટલે મેં સિલેક્ટ કર્યું એ વન કોમા ઓપરેટર બીજું સેલેલનું એડ્રેસ લઈએ બી વન બે સેલના એડ્રેસ લીધા જેવા લઈને હું એન્ટર આપીશ એટલે સીવન નામના સેલમાં સીવન નામના સેલમાં શું થઈ ગયું મિત્રો તો કે આઈ સી ઇન્સ્ટિટ્યુટ ભેગું થઈને આવી ગયું મિત્રો ફરીથી રિપીટ કરું છું કે કોન કોર્ડિનેટ ફંક્શન વારંવાર મિત્રો પૂછાતું આવ્યું છે અને આ ફંક્શન કરે છે શું તો કે મિત્રો યાદ રાખજો અલગ અલગ સેલમાં લખેલી માહિતીને અલગ અલગ સેલમાં લખેલી માહિતીને એક જ સેલમાં શું કરી દે છે તો કે ભેગી કરી દઈએ છે આ કામ છે મિત્રો કોનું તો કે કોન કોની નેટનું તો આ મિત્રો આપણા માટે ફંક્શન હતા અલગ અલગ પ્રકારના ટેક્સ ફંક્શન અને સરસ મજાની રીતના આપણે બધા ટેક્સ ફંક્શન પૂરા કર્યા મિત્રો સરસ મજાના પણ હજી બેઝિક અમુક માહિતી હું તમને કહી દઉં અહીંયા મિત્રો ફંક્શન આપણે ટેક્સ ફંક્શન અહીંયા પૂરા કરીએ છીએ પણ બીજી ફંક્શન વિશે મિત્રો જાણવા જેવી માહિતી ખાસ હું હાઇલાઇટ કરું છું ખાસ કરીને તમે જોતા રહેજો એટલે ખબર પડે કે આપણે એક્સેલની અંદર ફંક્શનનો ઉપયોગ કરવો જ છે મિત્રો તો ફંક્શનનો ઉપયોગ ટોટલ કેટલી રીતના થઈ શકે ફંક્શનનો ઉપયોગ ટોટલ કેટલી રીતના થઈ શકે તો મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે ફંક્શનનો ઉપયોગ ટોટલ અલગ અલગ ચાર રીતના થઈ શકે મિત્રો સૌથી પહેલા મિત્રો આ એક્સેલની આવી કઈ સ્ક્રીન હોય આ સ્ક્રીનમાં મિત્રો ઉપર એક બાર હોય જેને આપણે કહી છી ફોર્મ્યુલા ટેબ મિત્રો આપણે જેને મેનુ પણ કહી છી જ્યારથી બે હજાર સોળ તેર અને સાત બધા વર્ઝન આવ્યા ત્યારે ઉપરની મેનુ બારને નામ આપી દેવામાં આવ્યું આખે આખા એરિયાને કહી દેવામાં આવ્યું રિબન એરિયા અને આ રિબન એરિયા ઉપર ઉપર જે આપેલા છે એને કહેવામાં આવે ટેબ્સ અને આ ટેબની અંદર જે બધાય હોય એને કહેવામાં આવે છે મિત્રો કમાન્ડ્સ મિત્રો તો ઉપર ફોર્મ્યુલા જે કઈ ફંક્શન યુઝ કરવા માટે મિત્રો આખી આખી લાઈન ને કહેવામાં આવે ફોર્મ્યુલા બાર મિત્રો સૌથી પહેલો પ્રશ્ન પૂછે કે ફંક્શન ડાયરેક્ટ તમારે સ્ક્રીન ઉપરથી સ્ટાર્ટ કરવું હોય તો એના માટેનો સિમ્બોલ કયો

જે આપણને એ પણ યાદ રાખી લેવાની કે ફંક્શન દાખલ કરવાની કી કઈ જેને કહેવામાં આવે ઇન્સર્ટ ફંક્શન તો મિત્રો ફંક્શન દાખલ કરવાની કી છે શિફ્ટ સાથે એફ થ્રી મિત્રો ખાસ યાદ રાખવાનું છે ફંક્શન દાખલ કરવાની શોર્ટકટ કી કઈ છે શિફ્ટ સાથે એફ થ્રી જે હું આ પ્રેસ કરું એટલે ઓટોમેટિક ઇક્વલ ટુ લખાયેલું આવી જાય અને ઓટોમેટિક આ એક ડાયલોગ બોક્સ આવી જાય ફંક્શનનું અને અહીંયા જે કેટેગરી સિલેક્ટ કરો એની અંદરના તમામ ફંક્શનના લિસ્ટ તમને જોવા મળે આ બીજી મેથડ છે ફંક્શન ત્રીજી આપણે બધાએ ઉપયોગ કરી જાતે કે કોઈનો આપણે સહારો જોતો નથી આપણે આપણી રીતના ડાયરેક્ટ યુઝ કરીએ એ કેટલામી મેથડ થઈ તો કે ત્રીજી મેથડ અને મિત્રો ગમે ત્યારે ભવિષ્યમાં ગમે ત્યારે આપણે અહીંયા આટલા જેટલા બનશે એટલા ફંક્શન મારા તરફથી તમને સમજાવવાનો પ્રયત્ન છે જ મિત્રો પણ જ્યારે પણ તમે કોઈ રિયલ લાઈફમાં બહારે જાઓ ગવર્મેન્ટ અધિકારી બનો અને પછી કંઈક અજૂકતું ફંક્શન આવ્યું કે જે તમારે પહેલી વખત જ યુઝ કરવાની વારી આવી અને એ ફંક્શન કેવી રીતના કાર્ય કરે છે એ આપણને ખબર જ નથી કે આપણી પાસે રિપ્લેસ નામનું ફંક્શન આપણે જોયું કોઈ વાંધો નથી પણ કોઈ એવું ફંક્શન આવ્યું જેમ કે લુકઅપ નામનું ફંક્શન આવ્યું ને આપણે કોઈ દિનો યુઝ કર્યો જ નથી તો મિત્રો એક્સેલ બહુ સ્માર્ટ પ્રોગ્રામ છે તમને એક એવું પ્લેટફોર્મ આપે છે ને બધી જ વસ્તુ મેં કીધું રેડીમેન્ટ આપે છે કે ફંક્શન શું કાર્ય કરશે ને અને એ ફંક્શનમાં શું શું લખવાનું ને એ પણ તમને કહી દઈએ એના માટે મિત્રો ચોથી મેથડ કે ફંક્શનનો ઉપયોગ આપણને કરતા જ નથી આવડતો પેલી વખત જ જ ફંક્શનમાં હજી લીધો નથી એટલે જશો આપણે મારતા પણ અહીંયા મિત્રો સમજીએ કે મેથડ ફોર શું કેવા માંગે છે ઉપર મેથડ ફોરમાં માં મિત્રો એક શોર્ટકટકી લખેલી છે કંટ્રોલ એ તમને એમ થતું હશે આ હારું કેવું કંટ્રોલ એ તો શોર્ટકટ કી ઓલની છે તો તો આ કેવી જ મિત્રો સમજવાનો પ્રયત્ન ચોથી મેથડ કે જ્યારે ફંક્શનનો ઉપયોગ કરતા આવડતું જ નથી અને યુઝ કરવો છે જેમ કે અપર નામનું ફંક્શન આપણે યુઝ કરવો છે તો આપણને એ તો ખબર જ છે કે આપણે અપર તો લખી જ શકીએ એટલે ઇક્વલ ટુ અપર અને બ્રેકેટ સ્ટાર્ટ આટલું તો આપણે કરી શકીએ આટલું તો આપણને ખબર જ છે કે ફંક્શન હંમેશા ઇક્વલ ટુ પછી ફંક્શનનું નામ અને પછી બ્રેકેટ આટલું કરવું એટલે ફંક્શનની શરૂઆત થઈ જાય પછી મને કાંઈ આવડતું નથી તો જેવું મિત્રો બ્રેકેટ થઈ જાય પછી સીધું પ્રેસ કરવાનું કંટ્રોલ એ બ્રેકેટ થઈ જાય પછી સીધું શું પ્રેસ કરવાનું કંટ્રોલ એ એટલે મિત્રો આવું ફંક્શન લખવાનું ડાયલોગ બોક્સ આવી જશે ડાયરેક્ટ ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે અને તમને અપર ફંક્શન નથી ખબર ને તો તમને કહી દેશે કે અપર માં પેલી આર્ગ્યુમેન્ટ ટેક્સ છે તો આ ટેક્સ અહીંયા તમારે લખવાની શું લખવાની ને એની ડેફિનેશન એ પણ મિત્રો અહીંયા કહી દઈએ કે આ ટેક્સમાં તમે શું લખશો તો તમને શું કરીને આપશે આવી વ્યાખ્યા જ કહી દઈએ એટલે માની લો કે કોઈ વખત ફંક્શનનો ઉપયોગ ન ખબર હોય ને તો એ ફંક્શનનું નામ લખવાનું બ્રેકેટ સ્ટાર્ટ કરવાનું કંટ્રોલે આપવાનું અને આ ડાયલોગ બોક્સ સુધી પહોંચી જાઓ એટલે તરત આર્ગ્યુમેન્ટની ડેફિનેશન આપી દઈએ તમને ખબર પડી જાય કે ટેક્સ કેવી સિલેક્ટ કરવાની કેવી સિલેક્ટ નહીં કરવાની કેવા નંબર સિલેક્ટ કરવાના કેવા નવા કેવી ડેટ સિલેક્ટ કરવાની કેવી ડેટ નહીં કરવાની મિત્રો તો આ બહુ સરસ મજાનું ટૂલ છે મિત્રો ઘરે એક વખત પ્રેક્ટિકલ કરજો સરસ કોઈ ફંક્શન ન આવડતું હોય ત્યારે આ ઇમ્પ્લિમેન્ટ કરજો બહુ સરળતાથી ફંક્શન તમને યાદ મિત્રો રહી જશે મિત્રો બસ

ખાસ કરીને ફરીથી માઇન્ડમાં રિકોલ કરી નાખજો મિત્રો બરોબર ટેક્સ ફંક્શનમાં સૌથી પહેલાં ત્રણ ફંક્શન આપણે સેમ સૌથી પહેલાં સેમજા અપર માહિતીને કેપિટલમાં કન્વર્ટ કરે પછી આપણે સેમજા લોઅર માહિતીને સ્મોલમાં કન્વર્ટ કરે એના પછીની સેમજા પ્રોપર શબ્દનો પહેલો પહેલો અક્ષર શું કરી દઈએ તો કે કેપિટલ કરી દઈએ મિત્રો આ ત્રણ ચેન્જ કેસ ને લગતા આપણે ફંક્શન જોયા પછી માહિતીને છૂટી કરવી છે તો લેફ્ટ સાઈડ થી માહિતીને છૂટી કરવા માટે લેફ્ટ ફંક્શન વચ્ચે થી માહિતીને છૂટી કરવા માટે મિડ નામ નું ફંક્શન અને જમણી બાજુ થી માહિતીને છૂટી કરવા માટે રાઈટ ફંક્શન માહિતી ની લેન્થ જાણવી હોય જે આપણે આજના લેક્ચર થી શરૂઆત કરી દીધી એ એટલે લેન્થ ફંક્શન એના પછી માહિતીમાં રિપ્લેસ કરાવી છે જૂની માહિતીની જગ્યાએ નવી માહિતી દાખલ કરવી છે તો રિપ્લેસ નામનું ફંક્શન અને અલગ 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 લખેલી માહિતીને એક જ સેલમાં ભેગી કરવી હોય તો કોન નામનું ફંક્શન બસ મિત્રો આટલા ફંક્શન આપણને ટેક્સ નામના ફંક્શનની કેટેગરીમાં ખાસ મિત્રો યાદ રહેવા જોઈએ મિત્રો આશા રાખું છું કે મિત્રો તમને બધાને ટેક્સ ફંક્શન બહુ સારામાં સારી રીતના સમજાઈ ગયા હશે અને એટલો હું ભરોસો રાખું છું કે તમે આમાંથી એક માર્કના પ્રશ્નો પૂછાય તો આને ચૂકવા નહીં ગયો મિત્રો આનું એટલી વખત રિવિઝન કરી નાખશો કે આમાંથી તમને પૂરો માર્ક જ મિત્રો મળે એના માટે મિત્રો એક નાનકડી એવી વસ્તુ લઈને આવ્યો છું ખાસ કરીને કે આપણે આ બે સેશનની અંદર આપણે ટેક્સ ફંક્શન પૂરા કર્યા તો થોડુંક મને પણ તમારી પાસેથી અપેક્ષાઓ હોય મિત્રો ખાસ કરીને કે અહીંયાથી હું જે કાંઈ તમારા સુધી પહોંચવાનો પ્રયત્ન કરું છું એ એક્ઝેક્ટ તમારી ખોપણીમાં ખૂંચી જાય છે કે નહીં મિત્રો તો એ ખાસ મિત્રો એક નાના ક્વેશ્ચન દ્વારા મિત્રો રજૂઆત કરું છું અમુક મેં ક્વેશ્ચન મિત્રો બનાવ્યા છે ઓપ્શન વગરના છે વન લાઈનર તમારે મિત્રો સીધા જવાબ કમેન્ટ બોક્સમાં મિત્રો ખાસ કરીને આપવાના છે મિત્રો જેટલા સારામાં સારા રીતના મિત્રો તમારા ક્વેશ્ચન હશે એટલું હું મારા લેક્ચરને મિત્રો મને એમ થશે કે હા મેં મારો લેક્ચર મેં આત્મસાત માટે પૂરો કર્યો મિત્રો બરાબર અને તમારા જવાબ મિત્રોની ખાસ મિત્રો આ એમસીક્યુની રાહ જોઈશ જેથી મને પણ મારી મહેનત કરવાની મિત્રો ખબર પડે હજી પણ મને મને ખબર પડે કે હજી તમને સારામાં સારી રીતના કઈ રીતના માઇન્ડમાં ઘુસાડી શકાય મિત્રો એના માટે મિત્રો તમારા આન્સર આ ક્વેશ્ચન આપવા મારા માટે મિત્રો ખૂબ જ જરૂરી છે મિત્રો તો ખાસ કરીને મિત્રો થોડીકવાર માટે હું સ્લાઇડ ચેન્જ કરું છું અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન છે મિત્રો ખાસ ધ્યાનથી જોજો અને ખાસ એના કમેન્ટમાં મિત્રો તમારા બધાના નામ સાથે મિત્રો એના જવાબ આપજો જેથી તમારા કોઈ ક્વેરી પણ રહી ગઈ હોય તો પણ હું કમેન્ટ બોક્સમાં એનો સારામાં સારી રીતના આન્સર આપી શકું મિત્રો મિત્રો ક્વેશ્ચન મિત્રો અલગ અલગ પ્રકારના છે મિત્રો ખાસ કરીને જોઈએ બરોબર અલગ અલગ પ્રકારના ક્વેશ્ચનો મિત્રો બરોબર એ અલગ અલગ પ્રકારના ક્વેશ્ચનોમાં સૌથી પહેલો ક્વેશ્ચન મિત્રો છેલ્લે તમે બધા લોકો સ્ક્રીનશોટ લઈ લેજો એટલે પછી સીધો એકસાથે સોલ્વ કરીને કોઈ ટોપિક ન સમજાણો હોય ને તોય તમે રિવિઝન કરીને પ્રશ્નોનો જવાબ તમે કરેક્ટ જ મિત્રો આપી શકો મિત્રો જરા એવું ન રાખતા કે એક વખતમાં જ બધી જ વસ્તુના આન્સર આપી શકાય જે વસ્તુ ન સમજાણી હોય તો એને ફરીથી જોવાનો અને રિકોલ કરવાનો માઇન્ડમાં બેસાડવાનો ખોપડીમાં ઘુસાડવાનો મિત્રો આ બે લેક્ચરના માધ્યમથી પ્રયત્ન કરજો અને પછી આનો જવાબ આપજો કોઈની કમેન્ટોમાં આન્સર જોઈને સીધા તમારા જવાબ આપી દેતા નહીં મિત્રો એવી ખાસ મિત્રો તમને બધાને એક નમ્ર વિનંતી છે મિત્રો બરાબર અલગ અલગ ફંક્શન અલગ અલગ ફંક્શનના અલગ અલગ ક્વેશ્ચન મિત્રો મેં મૂકેલા છે પહેલાં તો બધા ક્વેશ્ચન હું હાઇલાઇટ કરી દો બરાબર એટલે તમને બધાને સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો સૌથી પહેલો ક્વેશ્ચન મિત્રો વાંચી જાઉં છું કે ફંક્શનની શરૂઆત કયા સિમ્બોલથી કરવામાં આવે છે એનો તમારે જવાબ લખવાનો છે ફંક્શન લખવાની યોગ્ય સિન્ટેક્સ સિન્ટેક્સ એટલે મેં કીધું હતું કે ફંક્શન લખવાની રીત ફંક્શન કેવી રીતના લખવું જોઈએ એની આખી આખી તમારે શું લખવાની છે રીત લખવાની છે પછી એફ સિમ્બોલ હમણાં જ આપણે જોયું એફ સિમ્બોલ કઈ ટૂલ બારમાં જોવા મળે એ ટૂલ બાર યાખી લાઈનનું તમારે નામ લખવાનું છે જે હું હમણાં જ બોલી ગયો એપ્લાય થઈ ગયેલા ફંક્શન એટલે કે ફંક્શન એપ્લાય થઈ જાય પછી ફંક્શનમાં ચેન્જ કરવો હોય કોઈ પણ ફંક્શન લખવું અને આપણાથી ભૂલ થઈ ગઈ હવે ફંક્શનમાં ચેન્જ કરવો હોય તો કીબોર્ડની કઈ શોર્ટકટ કી પ્રેસ કરું તો એ ફંક્શનમાં ફાથી એડિટ કરી શકું એ શોર્ટકટ કી લખવાની છે પછી જે શબ્દની લંબાઈ જાણવા માટે કયા ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે રિપ્લેસ ફંક્શનમાં ટોટલ કેટલી આર્ગ્યુમેન્ટ હોય છે ટોટલ આર્ગ્યુમેન્ટ એટલે ફંક્શનનો યુઝ કરવો હોય તો ટોટલ કેટલા પેરામીટર લખો તો જ એ ફંક્શનનો યુઝ થઈ શકે ઇન્સર્ટ ફંક્શનની શોર્ટકટ કી ઇન્સર્ટ ફંક્શનની શોર્ટકટ કી જણાવવાની છે ટેક્સ ફંક્શનમાં ટેક્સ આર્ગ્યુમેન્ટ હંમેશા કયા સિમ્બોલથી લખવામાં આવે છે મિત્રો ખાસ લખવાનું છે ટેક્સ ફંક્શનમાં ટેક્સ હંમેશા કયા સિમ્બોલથી લખવામાં આવે અને કોન કોનિનેટ એટલે શું એની એક વ્યાખ્યા લખવાની છે અને છેલ્લું ફંક્શન મિત્રો ખાસ કરીને ખૂબ જ મહત્વનું થોડુંક મેં ટ્વિસ્ટેડ બનાવ્યું છે મિત્રો એક ફંક્શનનો ઉપયોગ કર્યો છે ઇક્વલ ટુ અપર સીધો ઇમ્પ્લિમેન્ટ જ કર્યું છે ઇક્વલ ટુ અપર બ્રેકેટ સ્ટાર્ટ બ્રેકેટ ઓવર મને ખબર છે કે ડબલ ઇનોટેડ કોમોમાં નંબર લખેલા છે તો એનું શું થાય બરોબર અને એનો આન્સર તમારે મિત્રો ખાસ કમેન્ટ બોક્સમાં મિત્રો જણાવવાનો છે આવા પ્રશ્નોની મિત્રો ખાસ તમારા કમેન્ટ બોક્સ આન્સર ની મિત્રો હું રાહ જોતો જ રહીશ મિત્રો આવો જ મિત્રો પ્રતિસાદ તમારા તરફથી મળતો રહીએ મિત્રો આવા જ સરસ મજાના હું લેક્ચર તમારા સમક્ષ મિત્રો લઈ આવતો રહીશ મિત્રો ખાસ કરીને બરાબર મહત્ત્વના જેટલા પણ ટોપિક હશે મિત્રો બરાબર એ તમારા સુધી હું લઈ આવવાનો એક અલગ રીતના રજૂઆતથી મિત્રો પ્રયત્ન કરતો રહીશ મિત્રો અત્યાર સુધીમાં મિત્રો જે કાંઈ યુટ્યુબના માધ્યમથી તમારા સુધી પહોંચ્યા છે મિત્રો હજી પણ લોકો સુધી મિત્રોને પહોંચાડજો જે લોકો મિત્રો સુધી નથી પહોંચ્યા એવા લોકોને મિત્રો આઈસી રાજકોટની ઓફિશિયલ આપણી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો કહી દઈશ એટલે આવા કોઈ પણ લેક્ચર ગમે ત્યારે આવે તો એમને નોટિફિકેશન વહી જાય અને એમને પણ ગમે ત્યારે પોતાના ફ્રી ટાઈમમાં એ લેક્ચર મિત્રો જોઈ શકે મિત્રો ફરીથી પાછા મિત્રો આવા જ કંઈક નવા એક્સેલના ફંક્શન સાથે મિત્રો મળીશું આ બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ જય હિન્દ જય ભારત મિત્ર